નવરાત્રિના વ્રત ચાલી રહ્યા છે ત્યારે દરરોજ જુદી જુદી ફરાળી વાનગી બનાવીને ખાવાનું મન થાય તો તેના માટે આજે હું અહીંયા તમારી માટે કાચા કેળાની એકદમ સરસ નવી વાનગી લઈને આવી છું અને આ વાનગી આપણે 3 કાચા કેળા અને 1 કપ મોરૈયામાંથી બનાવીશું. ગેરંટીથી આ રેસીપી તમને આખા યુટ્યુબ પર પહેલાં ક્યારેય નહીં જોવા મળી હોય. તો ફ્રેન્ડ્સ, વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો જેથી કરીને તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સમયસર મળતા રહેશે. તો સૌપ્રથમ આપણે અહીંયા 1 કપ મોરૈયો લેવાનો છે. મોરૈયો દેખાવમાં આ રીતે સફેદ કલરનો હોય છે અને બિલકુલ નાના નાના તેના દાણા હોય છે. સૂજી કરતાં થોડાક મોટા હોય છે અને અમારે ત્યાં મોરૈયો કહેવામાં આવે છે. તમારા સિટીમાં તેનું શું નામ છે તે મને તમે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. તો આ 1 કપ મોરૈયાને આપણે મિક્સરમાં દળી અને તેનો લોટ તૈયાર કરવાનો છે. તો મેં તેને એકદમ સરસ ઝીણું દળી લીધું છે, તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા મેં 3 કેળા લીધા છે. કેળા કાચા કેળા જ લેવાના છે, પાકા કેળાનો ઉપયોગ નથી કરવાનો. અને તેની જે છાલ છે તે આપણે આખી ઉતારી લેવાની છે. આ જે ગ્રીન પાર્ટ છે તેને પણ આ રીતે ઉતારી લેવાનો છે. એકદમ વ્હાઇટ કેળા જે હોય અંદરથી તેનો જ ઉપયોગ કરવાનો છે. તો આ રીતે મેં તેને છોલી લીધું છે. હવે આપણે તેને ગ્રેટરની મદદથી ગ્રેટ કરીશું. તો મીડિયમ સાઇઝનું આપણે તેને છીણ કરવાનું છે. બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં તે રીતે આપણે છીણ તૈયાર કરીશું. અને આ કેળાની છીણને આપણે પાણીમાં ઉમેરીશું. તો બધા જ કેળાની છીણ આ રીતે આપણે તૈયાર કરી લઈએ. અહીંયા જે લોકો જૈન છે તે લોકો ફક્ત કેળાથી જ આ રેસીપી તૈયાર કરી શકે છે, એટલે કેળાના ઉપયોગથી તૈયાર કરી શકે છે. અને જે લોકો જૈન ના હોય તે લોકો 2 મીડિયમ સાઇઝના બટેકાનો ઉપયોગ કરી શકે છે. તો કાચા બટેકા જ દેવાના છે અને તેને છીણ કરીને ઉમેરવાના છે. જો તમે જૈન હોય અને બટેકા ના ખાતા હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. તમારે ફક્ત 3 કેળા જ લેવાના છે. હવે આને આપણે સારી રીતે ધોઈ લેવાનું છે. આની અંદર સ્ટાર્ચ હોય છે, બટેકા અને કેળાનો સ્ટાર્ચ આપણે સારી રીતે 2-3 વખત પાણી ઉમેરી ધોઈ લઈશું અને છેલ્લે આ રીતે આપણે ચોખ્ખું પાણી ઉમેરીશું. તમે જોઈ શકો છો પાણી એકદમ ક્લિયર છે, બિલકુલ સ્ટાર્ચ નથી. હવે આને આપણે આ રીતે સ્ક્વીઝ કરવાનું છે. તેની અંદરનું જે પણ વધારાનું પાણી છે તે આપણે આ રીતે કાઢી લઈએ અને ત્યારબાદ આપણે તેને કડાઈમાં ઉમેરીશું. તો કેળા અને બટેકાના બધા જ છીણમાંથી આપણે પાણી કાઢી અને તેને કડાઈની અંદર આ રીતે ઉમેરી લઈએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે તેમાં 2 કપ પાણી ઉમેરવાનું છે. આપણે 1 કપ મોરૈયો લીધો છે એટલે પાણીનું પ્રમાણ આપણે 2 કપ જેટલું રાખવાનું છે. આ વાનગી આપણે વ્રત માટે બનાવી રહ્યા છીએ એટલે મેં તેમાં 1 ચમચી સિંધવ મીઠાનો ઉપયોગ કર્યો છે. જો તમે વ્રત વગર બનાવતા હોય તો તમે તેમાં નોર્મલ 1 ચમચી મીઠું ઉમેરી શકો છો. 2 ચમચી તેલ ઉમેરવાનું છે અને હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. મિત્રો, એક સ્ત્રી અને એક મહિલા હોવાનો મતલબ એ થાય છે કે તમારા કામમાં કોઈ બાધા આવતી હોય તો તેની સામે લડીને આગળ વધવું જોઈએ. આપણે પણ આપણી ફાઇનાન્શિયલ સ્વતંત્રતા માટે આપણા ઘરના લોકોને સાથ આપવો જોઈએ. એટલે જ જ્યારે આર્થિક સ્વતંત્રતાની વાત આવે ત્યારે આપણે શોપ 101 વિશે એક વખત વિચારી લઈએ. અહીંયા દિવસના રૂપિયા 1000 હોય કે પછી રૂપિયા 5000 અઠવાડિયાના હોય, આપણે શોપ 101 જે ઇન્ડિયાની નંબર 1 રીસેલિંગ એપ છે તેની પર પૂરો ભરોસો કરી શકીએ છીએ. ફક્ત 10 પ્રોડક્ટના રીસેલિંગથી તમે અહીંયા શરૂઆત કરી શકો છો અને તેને તમારા સોશિયલ મીડિયા ગ્રુપ અથવા ફ્રેન્ડ ગ્રુપમાં શેર કરી શકો છો. આ બધી પ્રોસિજર માટે તમારે કોઈ ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી અને કોઈ ટ્રેનિંગ અને વધારે ભણતરની પણ જરૂર નથી. અને જો તમે 20 પ્રોડક્ટથી વધારે પ્રોડક્ટ સેલ કરી શકતા હશો તો તમને એક ડેડિકેટ મેનેજર પણ મળશે. તો બધું બરાબર મિક્સ કરીને મેં ઢાંકી લીધું છે અને હવે આપણે તેને 2-3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક કરી લઈએ. મેં તમને કહ્યું તે પ્રમાણે જો તમે પણ તમારું બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તો આજે જ શોપ 101 ડાઉનલોડ કરો અને ત્યાંથી તમે પ્રોડક્ટ પિક કરો. તમારું માર્જિન તમારે અહીંયા એડ કરવાનું છે અને વોટ્સએપ ઉપર શેર કરવાનું છે અને ઓર્ડર તમારે કમ્પ્લીટ કરવાનું છે. તો શું વિચારી રહ્યા છો? નીચે આપેલી લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે અને શોપ 101ની સાથે તમે તમારા સપના પૂરા કરી શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મારું કૂપન કોડ આપેલું છે અને તેનો ઉપયોગ કરીને તમે શોપ 101 ઉપર એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ તમારા પહેલાં 3 ઓર્ડર ઉપર મેળવી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે અને આપણા કાચા કેળા અને બટેકા બંને સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે તેમાં 3 લીલા મરચાં ઉમેરીશું અને 1 ચમચી આપણે તેમાં જીરું ઉમેરીશું. ત્યારબાદ આપણે તેમાં થોડાક લીલા ધાણા ઉમેરીશું અને 1 ચમચી આપણે તેમાં રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું. જો તમે રેડ ચીલી ફ્લેક્સ વ્રતમાં ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, કશું નથી. આપણે આખા લાલ મરચાં, જે સૂકા લાલ મરચાં આવે છે
તેને તમે ઘરે વાટીને તેનો ઉપયોગ કરી શકો છો, તેને જ રેડ ચીલી ફ્લેક્સ કહેવામાં આવે છે. એક ચમચી આપણે તેમાં આમચૂર પાવડર ઉમેરીશું, અને જો તમે આમચૂર પાવડર ના ઉમેરવા માંગતા હોય તો તમારે ત્યાં અડધા લીંબુની રસ ઉમેરવાની છે, અને બરાબર મિક્સ કર્યા બાદ આપણે તેમાં મોરૈયાનો લોટ ઉમેરીશું, અને ત્યારબાદ આપણે આ બધું જ બરાબર મિક્સ કરી લઈશું. તો અત્યારે તમને આ મિશ્રણ થોડુંક ઢીલું લાગી રહ્યું હશે, પણ ચિંતા કરવાની જરૂર નથી. જેમ જેમ કૂક થશે તેમ તેમ મોરૈયો જે છે તે પાણીને એબ્ઝોર્બ કરતું હોય છે, અને ધીરે ધીરે આ મિશ્રણ જે છે તે ઘટ થતું જશે. તો ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને મેં તેને બરાબર મિક્સ કરી લીધું છે, અને તમે જોઈ શકો છો 2-3 મિનિટમાં જ આ મિશ્રણ જે છે તે પહેલાં કરતાં થોડુંક ઘટ થઈ ગયું છે. અહીંયા મેં નોનસ્ટિક કડાઈ લીધી છે, પણ જો તમારી પાસે નોનસ્ટિક કડાઈ ના હોય અને નીચે તે તળિયે બેસે નહીં, તેના માટે આપણે આ રીતે લોખંડની તવી લઈશું અને તેની ઉપર કડાઈ મૂકી ઢાંકીને આપણે તેને 5-6 મિનિટ માટે ધીમા તાપે સીજવા દેવાનું છે. તો લગભગ 5-6 મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. પહેલાં કરતાં ઘટ પણ છે, નોનસ્ટિક કડાઈના લીધે તે નીચે તળિયે બેસતું નથી, અને એકદમ સરસ રીતે તે સીજી પણ ગયું છે. તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરીશું અને કડાઈને નીચે ઉતારીશું. કડાઈ નીચે ઉતાર્યા બાદ આપણે તેમાં 4 ચમચી ભરીને આ રીતે શિંગદાણાનો પાવડર ઉમેરીશું. મેં કાચા જ શિંગદાણાને મિક્સરમાં દળી અને તેનો પાવડર તૈયાર કર્યો છે, અને 4 ચમચી જેટલો ઉમેરવાનો છે. શિંગદાણા ઉમેરવાથી આ વાનગીનો એકદમ સરસ ટેસ્ટ આવે છે અને વાનગી આપણી થોડીક ક્રન્ચી બને છે. અને શિંગદાણા આ રીતે કડાઈ નીચે ઉતાર્યા પછી જ ઉમેરવાના છે, પહેલેથી નથી ઉમેરવાના. હવે ફ્રેન્ડ્સ, શિંગદાણાને પણ મેં મિક્સ કરી લીધું છે. હવે આ મિશ્રણમાંથી આપણે 2 પાર્ટ કરીશું. આમાંથી આપણે 2 જુદી જુદી વાનગી બનાવવાના છીએ, એટલે આપણે મિશ્રણના 2 ભાગ કરી લીધા છે. તો આ મિશ્રણને આપણે સાઈડ પર રાખી દઈએ અને તેને થોડું ઠંડુ થવા દઈએ. અને કડાઈમાં જે મિશ્રણ છે તેને આપણે આ રીતે કોઈ પણ સ્ક્વેર ટ્રેની અંદર ઓઇલ ગ્રીસ કરીને ઉમેરીશું. જો તમારી પાસે આ રીતે ચોરસ ટ્રે ના હોય તો તમે થાળીનો ઉપયોગ પણ કરી શકો છો. કોઈ પણ થાળીમાં તેલ લગાવી તમે તેને આ રીતે સેટ કરી શકો છો. જે રીતે આપણે મીઠાઈને સેટ કરીએ તે જ રીતે આ મિશ્રણને આપણે સેટ કરવાનું છે. અને તાવેથા ઉપર તેલ લગાવી આ રીતે આપણે બરોબર પ્રેસ કરતા જઈશું અને એકદમ આપણે તેને આ રીતે સ્મૂધ કરી લઈશું. આમાં બિલકુલ વચ્ચે એર ના હોવી જોઈએ. અને હવે ફ્રેન્ડ્સ, આને આપણે 20-25 મિનિટ માટે સાઈડ પર રાખીશું, એટલે સરસ તે સેટ થઈ જશે. ત્યાં સુધી આપણે એકદમ ટેસ્ટી એવી ફરાળી ચટણી બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા 2 ટેબલ સ્પૂન શિંગદાણા લીધા છે અને 1 નાની વાટકી આ રીતે મેં ટોપરાની છીણ લીધી છે. તમારે ટોપરાની છીણ ના લેવી હોય તો તમે તાજું ટોપરું એટલે કે શ્રીફળ લઈ શકો છો. અને 1/2 વાટકી મેં અહીંયા દહીં ઉમેર્યું છે, ત્યારબાદ થોડાક લીલા ધાણા ઉમેર્યા છે. તીખાસ માટે આપણે તેમાં 2 લીલા મરચાં ઉમેરીશું અને 1 ચમચી આપણે તેમાં સિંધાઉ મીઠું ઉમેરીશું. 2 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને 1/2 લીંબુનો રસ ઉમેરીશું. ખટ્ટો મીઠો ટેસ્ટ બેલેન્સ કરવા માટે હું તેમાં 1/2 ચમચી ખાંડ ઉમેરી રહી છું. જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને હવે આ બધું આપણે સરસ વાટી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવી આપણી આ ફરાળી ચટણી જે છે તે તૈયાર થઈ છે. હજી આ ચટણીમાં આપણે વઘાર કરવાનો છે, તો તે પહેલાં આપણે ચટણીને એક બાઉલમાં કાઢી લઈએ. જો તમારી ચટણી થોડીક વધારે લિક્વિડ કરવી હોય તો 1-2 ચમચી દહીં અથવા છાશ તમે તેમાં ઉમેરી શકો છો. હવે વઘારણીમાં આપણે 2 ચમચી તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી રાઈ ઉમેરીશું, અને રાઈ એકદમ સરસ ફૂટવા લાગે ત્યારે આપણે તેમાં 2 સૂકા લાલ મરચાં ઉમેરીશું. અને આ વઘારને આપણે ચટણીની ઉપર ઉમેરી લઈએ અને હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈએ. તો ટેસ્ટી એવી આપણી આ ફરાળી ચટણી જે છે તૈયાર છે. ફ્રેન્ડ્સ, અહીંયા 20-25 મિનિટ થઈ ગઈ છે અને આપણે બાઉલની અંદર જે મિશ્રણ રાખ્યું હતું તે ઠંડુ થઈ ગયું છે અને થોડુંક તે ટાઈટ થયું છે. પહેલાં કરતાંથી થોડુંક ટાઈટ થયું છે, કારણ કે મોરૈયો જે છે તે પાણીને એબ્ઝોર્બ કરતો હોય છે અને ઠંડો થયા પછી તે થોડોક ડ્રાય થતો હોય છે. થોડુંક તેલ લગાવી આપણે તેને મસળીશું અને એકદમ પરફેક્ટ આની કન્સિસ્ટન્સી છે. જો આ મિશ્રણની કન્સિસ્ટન્સી વધારે ટાઈટ હોય તો 1 ચમચી દહીં ઉમેરી લેવાનું, અને ઢીલી હોય તો તમે આમાં 1-2 ચમચી શિંગદાણાનો પાવડર ઉમેરી શકો છો. હાથમાં થોડુંક તેલ લગાવી આપણે આ મિશ્રણને હાથમાં લઈ અને એકદમ સરસ સ્મૂધ કરી એક લૂઓ તૈયાર કરીશું. અને આ રીતે લૂઓ તૈયાર થાય પછી વચ્ચે આંગળીની મદદથી આપણે આ રીતે એક હોલ કરવાનો છે અને એકદમ સરસ આપણે આ રીતે મેદુવડાનો શેપ આપી દઈએ.
તો કાચા કેળા, બટેકા અને મોરૈયાથી આ રીતે તમે મેદુવડા બનાવી શકો છો. અને આ મેદુવડા બનાવવા એકદમ સરળ છે, એકદમ ઇઝી છે, અને આનો ટેસ્ટ જે છે ને તે એકદમ અલગ જ આવશે, કારણ કે આપણે આમાં કાચા કેળા ઉમેર્યા છે. તો અહીંયા કાચા કેળાના ફરાળી મેદુવડા તો તમે પહેલાં ક્યારેય નહીં જોયા હોય. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી માટે એક લાઇક ચોક્કસથી આપજો. જો તમને આ આઈડિયા પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર પણ ચોક્કસથી કરજો. અહીંયા આ મેદુવડાને તમે ફરાળી સાંભર સાથે પણ સર્વ કરી શકો છો. ફરાળી ઢોસા સાંભર અને ચટણી અને મસાલાની રેસીપી મારી ચેનલ પર પહેલેથી અવેલેબલ છે. હું તેના વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. અથવા તમે ફરાળી ઢોસા ફૂડ શ્યામમાં એ રીતે યુટ્યુબમાં સર્ચ પણ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા જે આપણે ટ્રેની અંદર સેટ કરવા માટે રાખ્યું હતું તે મિશ્રણ પણ આપણું એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે, અને આને આપણે હવે કટ કરી લઈએ. તમે કોઈપણ શેપમાં તેને કટ કરી શકો છો, સ્ક્વેર, તમે રેક્ટેંગલ, ટ્રાયંગલ, કોઈપણ શેપમાં કટ કરી શકો છો. અત્યારે હું તેને ફિંગર્સના શેપમાં કટ કરી રહી છું. આ રીતે થોડાક મેં તેને ફિંગર્સના શેપમાં કટ કરવાની કોશિશ કરી છે, તે લાંબા જ મેં તેને કટ કર્યા છે. આ ફિંગરનો શેપ બાળકોને બહુ જ પસંદ આવે છે, અને ફિંગરને આ રીતે ટ્રેમાંથી કાઢ્યા બાદ આપણે થોડુંક તેને ચારે બાજુથી પ્રેસ કરીશું અને થોડુંક તેને સ્મૂથ કરી લઈશું. તેની એજીસ જે છે તે આપણે થોડીક સ્મૂથ કરી લેવાની છે. અહીંયા મેં તેલને ગરમ કરવા મૂક્યું હતું, અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં ફિંગર્સને ફ્રાય કરી લઈએ. આ વાનગીની ખાસિયત એ છે કે તમે તેને એકવાર બનાવી એક વીક સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો, અને જ્યારે તમારું મન થાય ત્યારે તમે તેને ગરમા ગરમ ફ્રાય કરીને સર્વ કરી શકો છો. આ ફિંગર્સ બહુ જ સોફ્ટ હોય છે, એટલે એક બે મિનિટ ફ્રાય થાય પછી જ તમારે તેને તાવેથાની મદદથી આ રીતે ચલાવવાના છે, અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું. આ રીતે વચ્ચે વચ્ચે તેને ચલાવતા જઈશું, જેથી કરીને બધી બાજુથી એકદમ સરસ તેનો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય અને બધી બાજુ એકદમ સરસ તે ફ્રાય થઈ જાય. બધી બાજુએથી એક સરખા ફ્રાય થશે તો જ ખાવાની મજા આવશે. ક્યાંયથી કાચા અને ક્યાંયથી ડાર્ક તેવા નથી કરવાના, અને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરશો તો બધી બાજુથી એકદમ સરસ રીતે તે ફ્રાય થઈ જશે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા મેદુવડાને પણ આપણે સેમ એ જ રીતે ફ્રાય કરવાનું છે, અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું. વચ્ચે વચ્ચે તેને ચલાવતા રહેવાનું છે, અને તેની સાઈડ જે છે તે ચેન્જ કરતી રહેવાની છે. આ વાનગીને જો તમે ફૂલ ફ્લેમ ઉપર ફ્રાય કરશો તો ઉપરથી તે ડાર્ક થઈ જશે, અને અંદરથી તે વધારે સોફ્ટ અને કાચા રહી જશે, એટલે મીડિયમ ફ્લેમ ઉપર જ તેને ફ્રાય કરવાનું છે. અને આ રીતે ચલાવીને ફ્રાય કરવાનું છે, અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે આપણે તેને પેપર નેપકિન ઉપર કાઢી લઈશું, જેથી કરીને વધારાનું બધું જ તેલ પેપર નેપકિન ઉપર એબ્ઝોર્બ થઈ જાય. ફ્રેન્ડ્સ, આમ પણ આ રેસીપી વધારે ઓઇલ એબ્ઝોર્બ નથી કરતી. તમે જોયું હશે કઢાઈમાં એટલું ને એટલું તેલ પડ્યું છે. અહીંયા આ થોડાક ફિંગર્સ એક્સ્ટ્રા છે, વધારે લાગી રહ્યા છે મને, તો હું તેને એક એરટાઈટ ડબ્બામાં પેક કરીને ફ્રીઝરની અંદર સ્ટોર કરી લઈશ. તો ફ્રેન્ડ્સ, આજની આ વાનગી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી લખીને જણાવો છો. મને આશા છે કે તમને આજની આ મારી રેસીપી પસંદ આવી હશે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ફિંગર્સ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ તૈયાર થયા છે, અને આ ઇન્સ્ટન્ટ ફરાળી ચટણી સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે, એટલે એક વખત ટ્રાય ચોક્કસથી કરજો. આ વાનગીને લગતો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વિડીયો ગમે હોય તો લાઇક કરજો, ના ગમે હોય તો તમે ડિસલાઇક પણ કરી શકો છો, અને તમને શું નથી ગમ્યું તે પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. રેસીપી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરો, અને ઓલ નોટિફિકેશન ચોક્કસથી પ્રેસ કરજો, જેથી કરીને તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સમયસર મળતા રહેશે. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.